નમસ્કાર મિત્રો, હું આજે ભાટિયાના સ્ટેશન રોડ પર આવેલી વેરાઈ ઓટો ગેરેજમાં આવ્યો છું. આજે મારું હીરો હોન્ડા સ્પ્લેન્ડર છે તે રિપેરિંગ કામ માટે આવ્યો છું. ફિલ્ડમાં ખાસ કરીને અમે 24 કલાક જ્યારે ફરતા હોય છે ત્યારે ટુ વ્હીલરમાં સમયાંતરે જે ગાડીની સર્વિસ હોય છે તે કરાવવી જરૂરી હોય છે. ત્યારે આજે હું સ્ટેશન રોડ ખાતે આવેલી વેરાઈ ઓટો ગેરેજમાં મારા મિત્ર જઈને ત્યાં મારી ગાડી રિપેરિંગ માટે આવ્યો છું. ખાસ કરીને સ્પ્લેન્ડર તે ભારતમાં સૌથી વધુ વેચાતું બાઇક છે અને સ્પ્લેન્ડરે અનેક કીર્તિમાનો સ્થાપિત કર્યા છે અને ભારતનું પહેલી પસંદ સ્પ્લેન્ડર બાઇક છે, જેને અનુલક્ષીને વધારે પડતી અમારા વિસ્તારમાં સ્પ્લેન્ડર બાઇકનું વેચાણ વધારે થતું હોય અને ચલાવવાની દ્રષ્ટિએ પણ સ્પ્લેન્ડર ગાડી સારી હોય. ત્યારે સ્પ્લેન્ડર ગાડી મેં રાખેલી હોય ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે વનવગડામાં જવાનું થતું હોય છે ત્યારે અમે ખાસ કરીને બાઇકનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ઘણા સમય બાદ હાલમાં વરસાદી માહોલ હતો ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ ફરવાનું થયું. ત્યારે આજે હું મારી બાઇકને રિપેરિંગ માટે લઈ આવ્યો છું. ત્યારે જયભાઈ સાથે આજે હું થોડી મારી બાઇકની વિશે ચર્ચા પણ કરીશ. ત્યારે આવું હું તમને મારા બાઇક વિશે થોડું જણાવું. કટકના મિત્રો, આજે મારી સ્પ્લેન્ડર બાઇક છે તે જયભાઈ રિપેરિંગ કરી રહ્યા છે. ઘણા સમય બાદ આ ગાડીમાં અવાજ પણ ઘણો આવતો હતો અને આ ગાડીમાં નાના મોટા ઇસ્યુ હતા, જેને લઈને આજે હું વેરાઈ ઓટો ગેરેજ ભાટિયા રેલવે સ્ટેશન ખાતે આવેલું છે. તે વેરાઈ ઓટો ગેરેજમાં મારા મિત્ર જયભાઈને ત્યાં મારી સ્પ્લેન્ડર બાઇકની સર્વિસ માટે આવ્યો છું. નાના મોટા થોડા પ્રોબ્લેમ્સ છે તે જયભાઈ જોઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં મારી બાઇક જોઈ શકો છો. આ બાઇકમાં ખાસ કરીને ઘણા સમયની થયો હોય આ બાઇકને અવારનવાર ગ્રામીણ વિસ્તારોમાં જવાનું થતું હોય છે ત્યારે આજે ઘણા સમય બાદ હું મારી બાઇકની સર્વિસ માટે આવ્યો છું. હાલ જયભાઈ મારી બાઇકને છે તે સર્વિસ કરી રહ્યા છે. આમ તો ખખડધજ બાઇક થઈ ચૂકી છે, ઘણા સમયથી સર્વિસનો ટાઈમ નથી મળ્યો એટલે બાઇક પણ હાલ થાકેલી અવસ્થામાં જોવા મળી રહી છે. પરંતુ હાલ જયભાઈ પાસે આવતા જ તમામ જે બોલો છે તે સડસડાટ ખુલવા લાગ્યા છે. મારી બાઇકનું આપ જોઈ શકો છો, જયભાઈ હાલ રિપેરિંગ કામ કરી રહ્યા છે. મિત્રો, આ દ્રશ્યો છે મારી બાઇકના. જયભાઈએ તમામ હાડ પિંજરો છે તે મારી બાઇકના ખોલી નાખ્યા છે. ખાસ કરીને જયભાઈ ખૂબ સરસ રીતે બાઇકનું રિપેરિંગ કામ કરી રહ્યા છે. જયભાઈ, વાયરિંગ ગયું છે કે શું? વાયરિંગ ખરાબ છે. હા, તો ઘણા સમય બાદ આજે હોસ્પિટલમાં મારી બાઇક આવી છે ત્યારે જયભાઈએ તમામ જે સ્પેરપાર્ટ છે ખોલી નાખ્યો છે. હાડપિંજર જ લાગે છે હાલ તો. બાઇક ઘણા સમયથી રિપેરિંગ કામ માગતી હતી પરંતુ અવારનવાર ન્યૂઝ ફિલ્ડમાં સતત ફરતા રહેવાના કારણે સમય મળતો નહોતો. પરંતુ આજે સમય છે એટલે ખાસ દિવાળીનો તહેવાર પણ નજીક છે ત્યારે હું વેરાઈ ઓટો ગેરેજ ભાટિયા રેલવે સ્ટેશન રોડ પર આવેલા મારા મિત્રના ગેરેજે આવ્યો છું, જ્યાં નાના મોટા જે ઇસ્યુ હતા તે હાલ મારા મિત્ર જઈ મારી બાઇકનું રિપેરિંગ કામ કરી રહ્યા છે. જેમ માણસ બીમાર પડે ત્યારે હોસ્પિટલે જવું પડે છે, ત્યારે આજે મારી ગાડી બીમાર પડી છે ત્યારે ખાસ મિકેનિકલ પાસે આવ્યું છું એટલે ગાડીઓના ડૉક્ટર મારા મિત્ર જયેશભાઈ હાલ મારી ગાડીનું ઓપરેશન કરી રહ્યા છે. તમામ સ્પેરપાર્ટ છે તે જયભાઈએ ખોલી નાખ્યો છે. ગાડીમાં વાયરિંગ અને બીજા ઇસ્યુ પણ છે જેને લઈને જયભાઈ હાલ રિપેરિંગ કામ કરી રહ્યા છે.
बाइक में मित्रों बाइक में बधो नवो सामान आवी चुक्यो छे। जय भाई आजे मारी गाड़ी नी सकल फेरवा माटेना तमाम प्रयत्नों छे ते हाथ धरी दीधा छे। नवी लाइट पण आजे तेओ नाखी देशे एटले रात्रिना समय तकलीफ न पड़े। आजे मीटरनुं पण रिपेरिंग काम जय भाई करी रह्या छे। गाड़ीनो हार्ड पिंजर छे। आज मिकेनिकल भाई जय भाई छे ते गाड़ीनुं रिपेरिंग करी रह्या होय त्यारे नवुं वायरिंग होंडामां आजे पड़वा जई रह्युं छे। आज जे सामान छे आप जोई शको छो। लाइट पण आजे होंडामां नवो प्रकाश पाथर छे। होंडाना दृश्यो छे। આજે ખાસ સમય મળ્યો એટલે ભાટિયા રેલવે સ્ટેશન રોડ પર આવેલા મારા મિત્રના ગેરેજમાં હું આવી પહોંચ્યો છું જ્યાં જયભાઈ હાલ મારું ગાડીનું રિપેરિંગ કામ કરી રહ્યા છે। તમામ જે ચાલે નહીં તેવો સામાન હતો આજે જયભાઈએ ફેરવી નાખ્યો છે। આજે લાઇટ પણ નવી પડી જશે અને વાયરિંગ પણ નવું પડવા જઈ રહ્યું છે। આગળનો કંઈ થોડો ઘણો ફેરફાર હજી જયભાઈ ગાડીમાં કરવા જઈ રહ્યા છે ત્યારે ફાઇનલ લુક પણ હું આપને ગાડીનો બતાવીશ। તો મિત્રો ફાઇનલી મારી બાઇક કમ્પ્લીટ તૈયાર થઈ ચૂકી છે। જયભાઈએ ખૂબ સારી રીતે ગાડીને સર્વિસ કરી અને નવા સ્પેર પાર્ટ પણ નાખ્યા છે આપ જોઈ શકો છો। નવી લાઇટ પણ પડી ચૂકી છે। વાયરિંગ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે। ગાડીની કમ્પ્લીટ સર્વિસ છે તે જયભાઈએ કરી ચૂકી છે। મારી ગાડી કમ્પ્લીટ થઈ ચૂકી છે। હવે બસ નીકળવાની તૈયારી જ છે। જયભાઈ દ્વારા તમામ જે ગાડીનું રિપેરિંગ કામ હતું તે કરવામાં આવ્યું હતું। જયભાઈ ગાડીમાં કેટલા મેજર પોઈન્ટ હતા? શું શું પ્રોબ્લેમ હતો? એક તો વાયરિંગ પ્રોબ્લેમ હતો, બીજા નંબરમાં લાઇટ ખરાબ હતી, બે ઇન્ડિકેટર પણ ખરાબ હતા, એ પણ નાખી દીધા છે, ને એવા જેણા મોટા ઇસ્યુ હતા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે। તો હવે મારી બાઇક કમ્પ્લીટ ચાલુ થવા પર રેડી છે। ગાડી એકદમ બ્રાન્ડ ન્યૂ ટાઈપની બનાવી દીધી છે અને સ્પ્લેન્ડર ઘણા સમયથી ઘણા વર્ષોથી હું યુઝ કરતો આવ્યો છું ત્યારે ફરી એક વખત દિવાળીના તહેવાર નિમિત્તે આ બાઇકને નવું રૂપ મળી ચૂક્યું છે। આપ જોઈ શકો છો લાઇટ પણ એકદમ બ્રાન્ડ ન્યૂ જયભાઈ દ્વારા નાખવામાં આવી છે। વાયરિંગ કામ કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું છે બ્રેક પટ્ટાથી માંડી અને તમામ નાના મોટા જે સ્પેર પાર્ટ હતા તે નવા નાખી દીધા છે એટલે મારી બાઇક હવે કમ્પ્લીટ થઈ ચૂકી છે। હવે બસ આ બાઇકની સફર માણવાની જ શરૂઆત કરવાની છે।